હમણાં થોડાક દી પહેલાની વાત કરું. ધીરુ મને બજારમાં હામો જોયો પણ મોઢામાંથી ફીણ નીકળે. મેં કીધું આ ધીરુ ફીણ. મને કે વસંતભાઈ આવો આવો તા પર બેસીએ પછી વાત કરું બધી. મેં કીધું પણ આ ફીણની જ વાત કરું છું યા સવારના નીકળે છે કહું છું. મેં કીધું થયું શું આ ફીણ? એમાં એવું થયું કે સવારે આજ ઘરવાળી ગઈ હતી બારે, એટલે મને આજ કુદરત એમ થયું કે ઘરમાં કોઈ છે નહીં તો લાવ આમલેટ ટટકાવું. એક આમલેટ ખાય એમાં કઈ થોડા ફીણ? એમ નહીં, આમલેટ ના શું હિન્દુ ફરીને રાખ્યું તું બાજુમાં. હવે ગમે એમ થયું હોય છોકરાઓ કઈ મસ્તી કરી તો ખબર નથી, પણ મને એવો ડાઉટ છે શેમ્પુ નાખી દીધું કોકે. ડાક્ટર ને બતાવ્યું ને તો એને એમ કીધું કે ફીણ નીકળી જાય ત્યાં સુધી તાવું રહેશે, એટલે હવે સાંજ સુધી જોઈ. ભાઈ એક તમને કહી દઉં, શેમ્પુ વાળી આમલેટ લાગે જમાવટ વાળી. હા આપણે તાજે ખાધી પહેલી વાર. આમ પાછું અભ્યાસી માણાવો ઘણી વાર એવી બધી ઊંચી વાતો કરે ને. અમારો મિત્ર એટલે અમે ખાસ એને બિહારીએ. હમણાં એક દી પૂછ્યું શિવશક્તિમાં આવીને બેઠો હતો, મેં કીધું ક્રિક કેને કંઈક નવી આઈટમ હોય તો કીએ. તો મેં વળી પૂછ્યું, મેં કીધું હંભળાવ કંઈક નવું ધીરું વાંચતો છું. મને કે વસંતભાઈ હું જેટલું નવું નવું સંશોધન કરું છું ને દુનિયા માનતી નથી, પણ ધીરીઓ વયો જશે ને પછી બહુ પસ્તાશે દુનિયા કે અત્યારે ઉપયોગ નથી કરતા મારો, પછી તમે જોજો. મેં કીધું શું સંશોધન? જો હમણાંનું વસંતભાઈ મારું સંશોધન છે, તમે માનો કે ના માનો. કોઈ પણ વડીલ લોકોને પૂછી જજો તમે, આપણે તો સંસ્કારી માણસો છીએ, આપણે કાંઈ જેવું તેવું નથી. વડીલને કોઈ પણ પૂછી જજો તમે, પેલા જમવાનું બનાવતા ને તો પહેલી રોટલી ગાયની કાઢતા ગૌગરાસ. તમે ક્યાંય પણ પૂછી જુઓ, આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે. મેં કીધું આ તો હા વાત એમ નહીં, સાચી વાતમાં જ દખો છે, દુનિયા કોઈ સમજતી જ નથી. અત્યારે જિંદગી બહુ ફાસ્ટ થઈ ગઈ, સવારના પોરમાં નોકરીએ જવાની ઉતાવળ હોય એટલે 10 વાગ્યામાં ભાઈડો થાળી પછાડે, એટલે ગાયની રોટલી ભૂલી જાય ને સીધા ભાઈમાં નાખે, એટલે આ ભાઈડા બધા ગાય જેવા થઈ ગયા છે, કઈ બોલી નથી શકતા ઘરવાળી આગળ. મને પરસેવો વાળી દીધો, મારાની વાતે સાચી છે શું? એટલે કહું છું આગળના ભાઈડા કોઈ બીતા નહીં. હા એ તમને કહી દઉં છું, આ જેદી ની ગાયું ની રોટલી ખાવા માંડ્યા ને પતી ગયું. આ ગરીબ ગાય જવા બેઠા હોય ઘરમાં, ભાઈને ગમે એવા પડકારા મારતા હોય ને પણ ઘરમાં બેસી જાય શાંતિ. અને બહેનો આનો ઉપયોગ બહુ સારો કર્યો. હવે આપણે તો કઈ સમજતું નથી એટલે જવા દે. આવી બધી આધ્યાત્મિક વાતો છે આપણી પાસે તો ઘણી આવી. બાકી એક તમને કહી દઉં, ખેતર જાઓ તમે 2 મિનિટમાં બોલો. હમણાં મારે મુંબઈ જાઉં છું તો મારા વાઈફ મને કે ટિકિટ લે આવો તો આપણે નીકળીએ તું, કારણ કે એ તમને નીકળી શકે એમ નથી, એને કોઈક નીકાળે તો નીકળે. મેં કીધું જે આવી તો હું મારી ટિકિટ લેવા ગયો. તો મેં કીધું ખબર જનતામાં આપો ટિકિટ. તો મને કે મેલમાં છે. મેં ના પાડી, મેં કીધું મેલમાં નથી જતી, મારા ભેગા ફિમેલ છે. ભાઈને કહું છું સામે વાળાને ખબર જ નથી, આપણે માગી તો દઈએ જ નહીં બોલો. એટલે મેં કીધું પછી ઓલા એ કીધું કે ધીરુ આમાં એવું છે મેલ ફિમેલ આમ નું હોય, મેલ એટલે જનતામાં નથી, મેલ માં ટિકિટ છે, સૌરાષ્ટ્ર મેલ છે. તો એમ તમારે વાત કરવી છે ને યાર, મારે બહુ ને ભેગી રહી જાવી. તમે મેલ મેલ કરો, અમે ફિમેલ આવે ને તમે ઉતારી મૂકો એવો તાણે. તો કે ના ભાઈ ના, કે મેલે હાલે ને ફિમેલ માં હાલે, માથાકુટ ની બોલો કેટલી ટિકિટ છે? 2 ટિકિટ આપો. લ્યો તો 2 ટિકિટ લીધી. વસંતભાઈ છેતરી લીધે છે રેલવે વાળા મારા થમ અંદર બેઠો, બધા ટેસ્ટી બેસી ગયા, હું ટિકિટ લઈને ફરું આમ નીકળ થી આમ નીકળ. એક તમારા ભેગવા લંગડું નહીં, મારે ક્યાંક બેસાડવી તો ખરી ને, આમાં રિઝર્વેશન હતું તોય, બાકી બધા પગવાળા ટેસ્ટી બેઠા હતા. આ વિચારી અપંગ એટલે ભાઈને કીધું થોડીક વાર ત્યાં બેસતા દેજો, નંબર ગોતી લઉં. એ ભાઈ કે લાવો હું તમને કહી દઉં. હવે નંબર હતો 73 ને 73, ડબ્બો જ બહુ ઉતેરે પૂરો થઈ જાય બોલો. તો હું મારી આમ જાઉં કે S7 73 ને 73. મેં કીધું તાર દીધી કેવી રીતે ટિકિટ? બોલા ભાઈ કે એ અમને નથી ખબર શું. એમ ના પણ તમે ભણેલા છતાં જુઓ તો ખરા, અમારે ક્યાંક બેસવું તો ખરું ને.
કે ભાઈ ડબ્બો જ 72 નો છે, આમાં 73 74 સીટ જ નથી, તો હવે શું કરીએ? એમ એમ કરતા રાજકોટ આવ્યું, તો રાજકોટ ધીરું ઉતરી ટીટીની બોતી પૈકડી આવી રીતે છેતરી લ્યો છો, ડબ્બામાં સીટ જ નથી, કેવી રીતે નંબર આપ્યો તમે? હું રેલવે ઉઠલાવી દઈશ, તમે હજી ધીરિયાનો સ્વભાવ નથી જોયો, આ હું અપંગ ભાઈને લઈને નીકળો છું, એમને નથી નીકળો, તમે સમજી લેજો, અને હું લડત કરીશ ને તો જાફર સુધી પહોંચીશ, પછી તમે મને ના કેજો કે ભાઈ શાંતિ રાખો, એમ નહીં, તમે રિઝર્વેશન ના પૈસા લીધા છે, આમાં 73 નંબર ને 74 નંબર ની બે સીટ નાખો, પછી ગાડી ઉપાડશે કે ભાઈ આ કઈ સીટ નાખો છે, આ શું કઈ થોડી ખુરશી નાખવાની છે, આમ નાખી દઈએ કોઈ, એમ નહીં ટિકિટ આપી કેમ? કે ભાઈ કઈક ભૂલ થઈ, જો તપાસ કરવામાં મોતી મોતું કઈક કૌભાંડ ચાલે છે, દબા ગોતે ચડી જાય છે, કા કોક રસ્તામાં દબા કાઢી લે છે, ગાડી સીટું વાળા હોય ને લઈ લેતા હશે કોક, બધા ઘા કરી ગયો અંદર રાજકોટ રેલવે સ્ટેશનમાં, શું આમાં વાત છે? એમને જો સાહેબ જામનગર થી ટિકિટ લીધી છે, બોલો ટીટી કે તમે ના બોલજો, તમે લીધી ટિકિટ, મને વાત કરવા દે સાહેબ સાથે, આમ ના બોલીએ ને તો મુંબઈ આવી જાય એમને, ઉભા ઉભા હું રાજકોટ થી અહીંયા ઉભા ઉભા આવ્યો છું, એના મને પૈસા આપો સાહેબ, કેમ પૈસા તમે ના આપીએ કે રોકડા કેમ ના આપીએ, અમે આપીએ કે તમે ના આપી શકો, અમારા પૈસા બધું હલાવો છો ને પાછા ના પાડો છો, વળી 4-5 કહેવાય ગાદી અહીંથી ના ઉપડે, હું તમને ચોખોટ કહી દઉં છું, હા દીરીઓ ને એની વહુ બેસે તી પછી જ ગાદી ઉપડે, જામનગર ફોન કરાવ્યો કે આમાં શું છે, હવે ખરેખર જામનગર થી ટિકિટ એવી રીતે અપાણી હતી કે ગાડી જે સૌરાષ્ટ્ર મેલ ગયો ને તે 74 નો ડબ્બો હતો, S7 પણ ઓખાથી પછી પાછો આવ્યો ને તો એમાં 72 નો થઈ ગયો, ઓલો ડબ્બામાં કઈક ડિફેક્ટ બદલાવી રાખ્યો, હું આ રાખ્યો, એટલે આ લોકો એના અંદાજે આપી ટિકિટ, જોયું ને મેં તમને ન કીધું કે કૌભાંડ કઈક તમારું છે, હાલો હવે બે સીટ કાઢો ગમે, રાજકોટ ના કોટા માંથી S4 માં દીધું, ઠીક છે ભાઈ કઈ વાંધો નહીં, S4 માં તો S4 માં, બાકી ધ્યાન રાખતા જતો બીજી વાર આવી રીતે, હા પેલા જોઈ લઉં દબા કેટલા કેટલા નંબર સુધી છે, આમને બધાને ટિકિટ બતાવી દઉં છો, અને આ તો અમે કેટલું સહન કરી દીધું ખબર છે, જામનગર થી રાજકોટ આવ્યો, પડદી આગળ ટીટી આવ્યો, મેં કીધું મારે ક્યાં બેસવાનું, આમ જોયું 73 74 તકે બે એક એક સંદાસ ના વયા જાઓ, આપણે તો બેસવાથી કામ છે, હું કદાચ લેટ્રિન માં બેસી લેતા અડધો કલાક, ધરમ થી એમાં કોક હતું, અમે કેટલું સહન કર્યું છે રાજકોટ સુધી, વિચાર કરો, અદભુત માણાઓ પણ, હા હા ગમે એ પાત્ર આવે એમાંથી કઈક લઈએ, હમણાં મને ફોન કર્યો, મને કે મારા વાઈફ બીમાર છે, ડોક્ટર ને કહેવાય મને કહેવાય, એમ નહીં હું બધું તમને પૂછીને કરશે, પછી કહો કે આમાં હાડફેર ડોક્ટર આવે બીજો પગ ગોતે ચડાવી દઈએ, આમાં રિએક્શન આવે છે યાર ગોળીઓના, ડોક્ટર ને બધાને કઈ ખબર નથી પડતી, તમે કેટલાય ડોક્ટર દેખાડું એકલી સર્ટિફિકેટ જ કાઢતા હોય છે, દવા આપતા જ નથી, આમ ખાના ભરી રાખ્યા હોય ઝાડા થયા આ લ્યો સર્ટિફિકેટ લાવો 15 રૂપિયા, નોકરીમાંથી રજા જતી હોય ને અમુક તો ડોક્ટર સર્ટિફિકેટ એવું જ નામ હોય છે એનું, તમે એની ક્યાં વાત કરો તો કેન્સર ના કાઢી દે છે, દેશમાં ઘણું હાલે છે મને બધી ખબર છે, એટલે મેં ડોક્ટર સરનામું દીધું, ડોક્ટર સાહેબ આવ્યા એટલે કે શું છે, તો કે આ રીતે તાવ ને બધું આવ્યું છે, તો ડોક્ટર કે અત્યારે વહારા છે, એમ નહીં વહારા અમારા ઘરમાં ત્યાં આજુબાજુ ક્યાંય કોઈ નથી થતા, અમે ક્યાંય બહારનું ખાતા નથી, ઘરનું ચોખ્ખું ખાઈ છી, ડોક્ટર કે અમારે એ જોવાનું નથી તમે ચોખ્ખું ખાવ છો કે શું છે, પણ તમને એક કહી દઉં, જ્યાં તમે વસંત પરેશની ઓળખાણથી આવ્યા છો એટલે આમ પૈસા બૈસા બાકી એમ તો જો સગવડ થશે એટલે આપી જશું, એમાં કાંઈ અમે ખાઈ નથી જવાના પૈસા ડોક્ટરના, ઘરે વિધિત આવ્યા સાહેબ તમારું સન્માન કરીએ છીએ, એમાં ના નહીં પાડ, જો તમે રોગ શું છે નિદાન કરો હરકી રીતે, ડોક્ટર સમજ્યું કે આને જો કંઈક બીજી સલાહ દેશું તો આ પૈસા બુડ્યા, એટલે ડોક્ટર કે તમે એક કામ કરો, તમારા વાઇફને એક તો ફ્રૂટ દૂધ ગોળ ઘી આવું બધું ખાવાનું બંધ કરાવી દીધું, તમે ડાક્ટર છો કોણ છો, આ જે જિંદગીનો અગત્યનો ખોરાક છે જેનાથી માણસને પસંદ મળે એ બંધ કરાવી દે, નબળી પડી જાય નબળી પતાવી દેવી છે તમારે તો એ રીતે વાત કરો, આ બધી દવા દવા બધી કહેવાય કે આ ખાવાનું બંધ કરાવાય, ડોક્ટર કે મેં સમજીને તમને કીધું છે એનું કારણ છે, દવા તમને લખી દઈશ
તમે મને પૈસા નથી દેતા એ દવા ના દો. આ તો આવું બધું નહીં ખાય ને તો બે પૈસા બચશે તો મારી વિઝિટ ના નીકળી જાય. ભલા વતન ભાઈ જોવા છો ને, આપડી વહુ ની કિંમત કઈ નહીં, એની ફી વધ નક્કી થઈ જવી છે. બસ લ્યો એના ફી આટું થઈને આપણા કુટુંબમાં કોક ને ઉપાડી લ્યો. ડોક્ટર જરાક ધ્યાન ના રાખો તો. મેં કીધું તને તારા સથરાય તો ઘણું બધું આપ્યું છે, શું કામ આમ લોભી આવે? કઈ નથી આપ્યું, એ તમને કહી દઉં. એ આવે તમને મેં પેલા વાત કેવી છે, આગલી કેસેત ને બધી સાવ સાચી છે. બે મોટર છે, એ કઈ નથી પાણી ચડાવવાની, બે મોટર હરગાઈ ગઈ છે. તમે મોટી મોટી વાતો કરતા હતા ને, મને આ બધું ગોઠવી દીધું છે. તમે શું કેતા હતા, ઘરનો પંપ છે, સાયકલ નો પંપ છે, સાયકલ ની વાત લીધી હતી. હા બાકી મારા સસ્તાએ કઈ બીજું દીધું નથી. નાનકડા છોકરાની સાયકલ છે ને, એ મેં મારા પૈસા લીધી છે. મેં કેટલું કીધું તું ને, હું શીખાડતો હતો ને, આફી ગયા હતા, બધું મારું સાચું હોય. એ શું થયું સાયકલ નું ખબર છે? હમણાં તોફાન નથી વાવાઝોડું, બોલો ઝાડે ના પકડ્યું. હવે એવડા મોટા ઝાડમાં સાયકલ ઝડેવડી નાનકડી. તો મેં કીધું સવારે કાઢી લઈશ આપણે અંધારું, ક્યાં ઝાડમાં હાથમાં ખાલવા, કઈ કેડી પેલી લઈએ. તો સવારે જ્યાં જવું ત્યાં મ્યુનિસિપાલિટી વાળા બોલતા ધર ના ઉપાડી ગયા. તો બોલો સાયકલે જગી, ઝાડ તો લઈ ગયા, મારી સાયકલે લઈ ગયા. તો હું આ ગયો મ્યુનિસિપાલિટી માં, મેં કીધું સવારે બોલતા ધર આવ્યું તો ઝાડ ઉપાડી ગયું છે. તો તમારે શું કામ? એમ નહીં સાંભળો તો ખરા યાર, મારી સાયકલ જગી ઉપાડી ગયા છે. તો બોલો હું 200-300 ઝાડ પડ્યા હતા ને ઢગલો મને કે ગોતી લ્યો. હવે એમાં હું ક્યાં ગોતા જાઉં, ક્યાં ઝાડ માંથી ઉપાડીને ક્યાં નાખ્યું હોય છું. તાવ બધી લપતી ગઈ, લપી તો સાયકલ લઈ ગઈ. નુકસાન કોણ કે નથી, આ મોટા મોટું નુકસાન થયું. કારણ કે છોકરો તો હજી વેકેશનમાં બારગામ ગયો, આવશે તે ખબર પડશે, ગતિ પકડી લેશે આપણે. બીજી સાયકલ લેવી ને આપણે તો. બાકી આપણા બધા આપણા બરબુદા ઉપર કર્યું છો, કોઈ કઈ આપ્યું નથી ભાઈ. સતરા બસરા થી કહો કેવાના, સતરા શું આપ્યું તે કોઈ કીધું નથી. આજ તમને કહું છું વસંતભાઈ, હું હરખો થઈ ગયો. મેં કીધું હાચું બોલ. જો મારા સસરાએ કીધું ફ્રીજ આપું છું તમને. શું આપું છું? ફ્રીજ. એટલે મેં કીધું બરાબર છે, આપણે જો હું માગતો નથી તમે આપો છો. પછી કાલ સવારે ચડી ના બેસતા કે માગ્યું છું. ફ્રીજ આપું છું, ગોદરેજ નો કબાટ આપું છું, એક કલર ટીવી આપું છું. આટલું બધું તો એમ નહી, રોકડું નથી આપ્યું, લોટરી ની ટિકિટ આપી છે. હજી જ આપી છે ખીતામાં, એ કે લાગે એટલે એમાંથી લઈ લેવાનું, પછી તમારા નસીબ લ્યો. આવું આપણા નસીબ ઉપર બધું થયેલું છે. હવે આપણને લોટરી લાગે, 32 વર્ષ સુધી છોકરી ના લાગી તો લોટરી થી તંબુરો લાગશે. એટલે આ બધું આવું છે. અમે ઘણું સહન કર્યું હતું ભાઈ, ક્યાંય બારગામ નથી જતો હું વધારે પડતો, બધા મને જ ગોતતા હોય. હમણાં રાજકોટ જતો હતો બસમાં, સામાન ના હોય ભેગો, બધા ના હોય આપણે ના હોય. ભલે હું થેલો મારા ઉપર મૂકતો હતો, નીચે એક બેન બેઠા હતા, એ કે ભાઈ નીચે મૂકો પડી જશે તો વાગી જાય. તો મેં એને કીધું કઈ પડે બળે નહીં, અને પડે ને તો આમાં કઈ બેન ફૂટે એવું નથી. તો બાજવા મંદી મારી આવે. તો મેં કીધું એ બેન એમ કેતા એને લાગી જાય માથે પડે એમાં, એમ નહીં પણ પડે તો લાગે ને, આમાં કઈ એવી કિંમતી વસ્તુ ફૂટી જાય તો આપણે ઉપર મૂકીએ, આપણે નીચે જ રાખીએ ને. તો કંડક્ટર ને બોલો કેવા ગઈ, એ કે ના પાડી છી તો થેલા ઉપર મૂકે છે. અમે 25 રૂપિયા નથી દીધા. પછી તો એ બેન ને લોધાની પેટી મૂકી હતી ને એ નીચે ઉતરાવી. મેં કીધું નીચે ઉતાર, પડે ને તો મારા દાંતમાં ભટકાય. પછી એની પેટી ઉતરાવી, એની માથે મારો થેલો રહી, એની માથે મારા પગ. બોલો પડે થી ભાઈ ઉતરવા નતો દેતો, બેન કે ઉતરવું છે, ના ઉતરાય, ફેંકીને વયા જાઓ. મારો થેલો એને ઉતરાવ્યો હતો ને, મેં એને ફેંકીને ઉતરાવ્યો. પછી તો આપણે મૂકીએ નહીં, હું થાય તો કરી લઈ. પણ ઘરે એવું આનંદી, અને ઘરમાં તમે જાઓ એટલે મોજ જ થાય. હમણાં એક દિવસ ઘેરે ગયો તો મકાન માલિક બાજતો તેના હારે. આવો આવો વસંતભાઈ જુઓ છો ને, અમારા ઘરમાં તો ચાલુ જાય આવું કઈક કઈક. મેં કીધું શું છે, મને કે મકાન માલિક છે. મેં કીધું ભાડું ભાડું તો મારું દર પેલી તારીખે પૂછો, એ ન લે તો હું દે, હું એને ઈચ્છા નતી લેવાની. પણ હું પેલી તારીખે દાતણ કરતો ત્યાં ઉભી ને પેચી જાઉં કે આ 23 રૂપિયા કેટલા વર્ષથી રહી છે બાપુ, એને કાઢવા છે પણ ધીરું ઘરે એકવાર પછી નીકળે.
મેને કીધું અહીંથી હવે મારી અર્થી નીકળે, અને અર્થી નીકળે પછી આપણે વંશવારસ તો છે જ, એટલે તારું મકાન કઈ તો ભૂલી જ જા તું. આપણા પર કેટલાય કેસ કર્યા છે ને, ભલે ને કરે, હું જાતો જ નથી કોર્ટમાં, હું ખાલી 23 રૂપિયા દેવા જાઉં બસ, એ 23 માંથી કેસ લડે છે. આમ તો 23 રૂપિયા કઈ મારી પાસે હોય નહીં, હમણાં પૈસાની કડકાય છે. આ તો હમણાં એની બારી છે ને એનો પાછલો દરવાજો વેચ્યો, એમાંથી આવ્યા આપી. મેં તો એને એમ કીધું 6 મહિનાનું ભેગું ભાડું રાખો, ના પાડે છે. મેં કીધું બાજુમાં શું કમાય, એમ નહીં આ ઘર તો મારું કે નહીં હું ભાડું દઉં છું, એટલે ભલે મકાન માલિકી. તો અંદરના રૂમમાં છોકરા ચાકથી ને કોલસાથી ને પેન્ટિંગ કરે છે દિવાલ ઉપર. તો મેં કીધું એ તો ધીરું ન કરાય ને, સોના કરાય. તમે વસંતભાઈ ગજબના તો એની કરાવ્યા છો, મારી કરાવ્યા છો. આ મકાન જેદી મેં ભાડે લીધું ને તેદી આ ગૈધાએ મને કીધું તું કે આની અંદર એક બેડરૂમ છે, એક ડ્રોઈંગ રૂમ છે, એક કિચન છે. આ બેડરૂમ બરાબર છે, ડ્રોઈંગ રૂમ ક્યાં? આ મારા છોકરા બિચારા ડ્રોઈંગ રૂમ બનાવે છે ત્યાંને ખબર છે. તો ના પાડે છે, બોલો લીતા ન કરો, ડ્રોઈંગ રૂમ હવા તો જાય ને, આપણા તો 23 આમ થામતા જાય છે ને, એટલે હું હાથે ડ્રોઈંગ રૂમ બનાવું છું ઘરમાં, બોલો. અને હું બનાવીશ, ખાલી નહીં કરું. ફરી ઓલા ભાઈ ને બાઈ ને કહ્યા મકાન માલિક ને, મેં કીધું આ રેવા દો, ધીરું છે, હું માણસ તરીકે બિચારો બહુ સારો છે, કે હું ક્યાં ના પડું છું, મારે એને ખાલી એ નથી કરાવવું, પણ આપણે પડોશમાં હોય તો આમ ક્યાંક જાય ને તો આવી રીતે વડચકા ભરવા માંડે. આપણે હારા માટે કહેતા આમ ઘરમાં થોડા કોલસાથી લીટા કરાય આવા છું, હવે એમાં કઈ ખાલી તો કરશે ને, તમે એમ તો જીવ બારો જો છું. પછી આમ ત્યાં તો અમે બહાર નીકળતા હતા ને તો વરસાદ તૂટી પડ્યો. આવો વસંત, હવે તો જઈ નહીં થકો કા, હવે તો મારે ફરજિયાત ધીરું ઘરે બેહવું જ પડે. મકાન માલિક ને બેહાર્યા, તમે તો હવે અહીંયા જ રહ્યો છો, તમે તો જાઓ. જો છે ને વસંત, પછી તમે કહેશો કે આ મકાન માલિક ખારો થાય છે, ના ના ધીરું ચા પાણી બધું પીને જશે, તો એમ આપણું દિલ મતું છે, તાતું એમ તો દૂધ કે તો પીવડાવી દઉં. હા એનું કારણ છે આપણે ગાય લીધી છે ને, પણ દોતા નથી આવડતી. આપણે ગાય લીધી, હમણાં શું છે દુષ્કાળ પડ્યો હતો ને તો બધાને ગાય આપતા હતા, આપણે ઊભી ગયા ગાયની સેવાની સેવાને દત્તક લીધી આપણે ગાય. બોલો પાંજરાપુરમાં છે ને કંઈ ખાવા નહોતું, તો મને કે ધીર્યા તું લઈ જાવ, લાવો પેલા પાડો દેતા, મેં ના પાડી, પાડા શું કરે, હું ગાય લઈ આવ્યા, બસ દૂધ કામ આવે. હવે દોતા આવડતી નથી, મેં કીધું કોઈક માણા રાખી લેવા જાય ને. એક ગોવાળિયાને કીધું તું કે ભાઈ તું દો આવ, તો મને કે દીધું આવું તો ખરું, તું મારો મિત્ર છે બધું બરાબર, પણ હું છે ને દો આવું ને પછી મારા હોર્સ બહુ દુખે. દીધું કે મને સારો વિચાર આવ્યો કે ગાય દોવામાં હોર્સ કેવી રીતે દુખે, એટલે મને શું કે દૂધ પી જાતે સારો ગાયની, એટલે હું પાંજરાપુરમાં પાછી દઈ આવી. પણ તકલીફ ક્યાં પડી, બીજે દિવસે આવ્યો ગોવાળિયો, ધીરું કેમ ગાય આપી દીધી, હા તું મને છેતરવાયો તો નહીં, દૂધ તું પીજા ને ગાય રાખવું પીવાની ક્યાં વાત. મેં તને કીધું દો આવી, તને તો કીધું હોઠ દુખે, તય ગોવાળીએ ચોકવટ કરી કે એ તો ધીરું દોતા હોય ને તે હોઠે ત્યાં બુચકારા બોલાવવા પડે ને એટલે હોઠ દુખે, એ તો ગાય દોવા દે નકર ઢીક મારે. કાલ કેવું થાય ને, હવે કઈ પાંજરાપુરમાં પાછી લેવા થોડી જવાય છે, કે ગોવાળિયા ના હોઠ દુખતા હતા એટલે મૂકી ગયો હતો. છતાંય વાંધો ને, આપણે બકરીનું દૂધ થી ચા બનાવશું. ચા બનાવી અમે ચા પીતા હતા ને, ત્યાં જોરથી વરસાદનું તડબડાટી બોલીને એમાં વીજળીનો કડાકો થયો. બધી બાબતમાં એને જ્ઞાન ખરું. બોલો મને કે વસંતભાઈ જોઈ આવી વીજળી, તમારી ઉંમરમાં નહીં જોઈ આવી વીજળી. મેં કીધું વીજળીમાં શું જોવાનું, એમ નહીં વીજળીનો એક મતલબ જો, હા ભગવાન કઈ ગાંધા નથી થઈ ગયા, એ વીજળીનો પ્રકાશ એટલા માટે નાખે છે કે નીચે ધરતી ઉપર એને ખબર પડે ક્યાં ક્યાં કોરું રહી ગયું છે, એ બધે નાખો વરસાદ. આમ તામ તો કઈ પાવર નથી બાતા, ભગવાનની એક જબરી તાકાત એને ખ્યાલ આવી જાય કે એમાં પૈસાદાર નહીં સરખો વરસાદ પડવો જોઈએ, ગરીબ માણસ ઝૂંપડામાં સરખો પડવો જોઈએ, એમ નહીં કે આ પૈસા વાળો છે ત્યાં બે ફુવારા વધારે મારો. આવું છે એટલે વીજળીનો તમકારો મારીને જરા જોઈ લઈએ કે ક્યાં ક્યાં બધે ઓછો ઓછો પડ્યો છે, ત્યાં બધે નાખો. એટલે આવો સંશોધન કરવા વાળો. ઘરે તો બંધ હતી, અમે પછી ઊભા થયા તો ધીરું, પછી આ વરસાદ હતો ગંજી મંજી પલરી ગયો હશે, કાઢ્યું ગંજી અહીંયા પાછું, ઓમ બધું ઓમ સર માર પાછો, પણ ગંજી કાઢ્યું મારી સામે, હું જોઈ ગયો વાહામાં ને બધે આમ
ચોખ્ઠા ચોખ્ઠા ને ચાઠા ચાઠા ને એવું તલે. મેં કીધું, ધીરુ આ તબિયત કઈક ખરાબ છે. મારી તબિયત ને શું છે, ઘોડા જેવો પડ્યો છું એમ નહીં, પણ મેં કીધું આ ચાઠા ચાઠા છે. તમે વસંત જાણ કેમ જાણતા ના હો, આ ગંધી થઈ જતો ને, ગંધી ફાકા ફાકા વાળા ગંધી નથી આવતા, એના ડાઘા રોજ પડી જાય જવા થઈ. પણ મેં કીધું બીજા ગંજી પહેરે એમ ના, હવા આવે તમે સમજતા નથી યાર, આવી ગરમીમાં ફાકા ફાકા હોય ને. મેં કીધું બે ત્રણ મહિના પહેરતા આખા શરીરમાં ફાકા પડી જશે. હવે આ તો શું છે, પેલાના લીધેલા ગંજી પડ્યા છે, પેલા અવાજ આવતા ફાંકા વાળા, હમણાં બધા મોડર્ન નીકળ્યા છે. પણ વસંતભાઈ એક વાત કહું, તમે કાલ મારા ભેગા આવો તો આપણે એક પિક્ચર જોવા જવું છે. મેં કીધું કયું પિક્ચર? બહુ બધા વખાણ કરે, મારી વવે કહેતી હતી જાઉં છું. મેં કીધું કયું? અરે અહીંયા નથી લઈ ગયું યાર, દીપકમાં દેશરે જોયા, દાદા 52 દેશ જોયા. એટલે મેં કીધું દેશરે જોયા, દાદા પરદેશ જોયા, લઈ ગયું 52 દેશ ક્યાં આવ્યા? મારી ઘરવાળી વાંચી આવી છે, જો ભાઈ એને મને કીધું, મેં તમને કીધું છે, તમારે આવું હોય તો આવો, 52 દેશ હોય કે બે દેશ હોય કે એક દેશ હોય જે હોય, પિક્ચર છે સારું એમ કહે છે મારી ઘરવાળી, એટલે આપણે જવાનું છે. શું આવી રીતે ફિલ્મ ના નામ ગોતે ચડાવી દઈએ, પણ જાય બધે. એક દી મેં પૂછ્યું, મેં કીધું ધીરુ સાચે સાચું બોલ્યો તું, મારો અંગત ભાઈ, મેં તમારી પાસે કોઈ દી ખોટું કઈ બોલ્યું છું? પૂછો તમારે ધીર પૂછવું હોય. મેં કીધું તું કઈ નિશાળમાં ભણ્યો છું? બુનિયાદી તાલુકા શાળામાં, શાળા નંબર 24. મેં કીધું જાતા નિશાળે અનુકૂળતા હોય ત્યાં સુધી જાઉં, પણ લગભગ ના જાઉં તો કોઈને દુઃખ ના થાય. હાજરી પત્રક માં એક દી મારું નામ ના જુએ ને તો શિક્ષકો ખુશ ખુશાલ હોય કે આજના દિવસ નો પગાર આપણે શાંતિ થી મળશે. અમને કઈ બહુ ભણાવતા નહીં, અમે 14 વિદ્યાર્થી હતા, 20 નંબર ના, 20 અ માં, 20 બ માં કોણ આપણે તો જોતા નહીં, હું તો 20 અ માં જાઉં, 14 વિદ્યાર્થી. સાહેબ એક દી આવ્યા કે છોકરાઓ, મેં કીધું બોલો, કારણ કે હું બધા જવાબ હું જ દઉં, બાકી કોઈને કઈ બહુ ગતા ગમ ના પડે, આપણે થોડાક દિમાગ વાળા, એટલે હું તરત જ ઉભો થાઉં. સાહેબ કે શું છે? શું છે? નહીં તમે મહિલાને બોલો એટલે શું બોલ્યા એમ? નહીં સાહેબ કે સાંભળો છોકરા, હું 9 અને 5 થી ગુણો. સાહેબ તેમ કહે ને કે હું હોય તો બોદમાં લખ્યું 9 અને 5 થી ગુણો, એ અનિકો જઈને ગુણતા હતા, અમને અનિકો બોલા કહે 9 અને 5 થી ગુણો. અમે ગુણવા માંડ્યા બધા, 14 જણા હતા, ગુણતા કેટલી વાર લાગે? 9 × 5 45, એમાં વરિપાતા કે 25 ઉમેરો, એને તો કેવું છે ઉમેરવાના તો આપણે છે, એટલે એમાં 25 પાછા ઉમેર્યા. શું પછી કે એમાંથી વળી 10 બાદ કરો, પછી કેવો આપણને ખા ચડે? તો ગોગીના પહેલેથી એમ કહી દેવું જાય ને કે સીધા 15 જ ઉમેરો, 25 ઉમેરો ને પછી 10 બાદ કરાવો, ખોતે ખોતી મજૂરી કરાવી ને આપણી પાસે, ને આટલેથી પાછું પૈતું નહીં. પછી કે એનાથી 14 ભાગો, એ ભાગો કીધું તો 14 ભાઈ ગયા ભાઈ. તમારે શું વધે? કઈ નહીં, શિક્ષક વધે નિશાળમાં, શિક્ષક વૈધાય ભાઈગા ને એમાં, એટલે આવી રીતે તે દીની સ્કૂલ મૂકી દીધી. પછી નિશાળ બહુ નથી ગયો, ઘરે બેઠા બેઠા જ અભ્યાસ કર્યો છું, કારણ કે મારી પાસે સમય નથી. ને હમણાં થોડાક દી પહેલાની વાત છે, હાવ નવરો ને બેકાર હતો ને, તો મેં કીધું ધીરુ કામ કંઈક ગોઠવું છે. આપણે એક શેઠ છે, નરભેરામ શેઠ, મોટર બોટર હાઈ ક્લાસ છે એની પાસે, તને જો ડ્રાઇવિંગ આવડી જાય ને તારે એને ભેગું ભેગું જવાનું ખાલી ડ્રાઈવર તરીકે. શું એમ નહીં, પગાર શું દેશે? હું એમ વાત કરી દઉં, હરખો પગાર હોય તો પછી આપણને કૂતે મારી નાખે ખોટું ખોટું. તો કે ચાલો નરભેરામાં નક્કી કહ્યું, નરભેરામ શેઠ આનું કરી દો ગમે એમ, એ નફો શેઠ જ કહેવાય. નક્કી થઈ ગયું, મોટરમાં ડ્રાઇવિંગમાં ચડી ગયો ને 1000 રૂપિયા પગાર નક્કી થયો. હજી પહેલો જ દિવસ હતો, ખાલી દુકાને લઈ જવાના નરભેરામ શેઠને. તે ધીરુએ ભગાવી મોતર, ટાઉનો લગર પહોંચ્યા ને એટલે નરભેરામ શેઠ કે ધીરુ ઉભો રે 1 મિનિટ, કેમ નથી અનુકૂળ આપણું ડ્રાઇવિંગ? એમ નહીં, તું ઉભો રે, ઊભી રાખ, જેમ તમે કહો એમ, આપણે તો નોકર તમારા, ઊભી રાખી. એટલે નરભેરામ શેઠ કે જો હું નીચે ખરાબીના દાણા પડ્યા 3, જો પડ્યા જોઈ લે, લઈ આવ. ધીરુ કે આપણે તો લઈ આવ્યા, આપણને આવી શું ખબર? તે 3 દાણા મેં નરભેરામ શેઠના હાથમાં મૂક્યા, તો એમાંથી 2 નરભેરામ શેઠે ખાધા, 1 મને આવી પડી કે તું ખા હવે ચાલો. પછી જેવા ચાલ્યા ને એટલે નરભેરામ શેઠ મને કે જોયું ધીર્યા, હજી આ પહેલો દિવસ છે, મારી યારે રહીશ ને તો આનાથી જલસા કરાવીશ વધારે.
હવે આમાં શું એને મને જલસા કરાવ્યા, ખરાબી ના દાણા મૂલી આવ્યો, કોક ના હેઠા પડ્યા હતા, એમાંથી બે ઈ તત્કાળી ગયો, એક મને ખબરાયો, પાછળ કે છે જલસા કરાવીશ. આવી ધીરે હું જમાવટ જે બોલો, એટલે ક્યાંયથી પાછો ન પડ્યો. હા, એની પાસે આઈટમ હું ગણી છું. સાયકલની વાત એક લઈ લો, સાયકલનો ભારી શોખીન, ગમે એની સાયકલ પડી અને ચક્કર તો મારે જ કાંઈ ન કરે. તો મેં કીધું ધીરું ગમે એમ નહીં, સાયકલ પડી પડી બગડી જાય, વસંતભાઈ એને ખબર નથી કોઈને, એનું એક બે ચક્કર તો મારવું જ પડે, આપણે તો સારું જ કરીએ છીએ બધાનું. એટલે આ ડ્રાઈવરની નોકરી મુકાવી દીધી ને, એ કે મને છે ને વસંતભાઈ સીધી સાદી નોકરી ક્યાં કપાવો, ભલે 800 રૂપિયા આપે, 1000 નહીં, અમારે શું ઓફિસ વર્ક કરવાનું હોય એમ નાનું નાનું. આમાં શું છે, આમાં પગથી એક્સિડન્ટ થઈ જાય ને તે નભું છે ને તો વાંધો નથી, આપણો ડૂતે વળી જાય લેવા દેવા, કારણ કે આગળ આપણે બેઠા હોય. આપણે તો તમને ખબર છે ને કે ભાઈ મોજમાં હોય તો હરક હલાવીએ, કઈક મગજમાં બીજી વાત આવી જાય તો પછી હું નભું સામું ના જાઉં, કઈ હું તો આમે વારા સામું ન જાઉં, જે થવું હોય થાય. એટલે પછી તમારે કાંતિભાઈ માં નોકરી રખાયો, તો કાંતિભાઈ બહુ પૈસા વાળો માણસ છે ને, એને ગ્રેન માર્કેટમાં જબરજસ્ત દુકાન ને ક્યાં તારે બેસવાનું ઈ ગયું, પરચુરણ કામ કરવાનું, હજી તો અઠવાડિયું માં નોકરી રહ્યો હશે. તે એક દી કાંતિ શેઠ કીએ ધેરો અહીંયા આવ, ટપાલ નાખી આવ, જો સાયકલ પડી લેતો જા. ધીરુ કે મને ક્યાં સાયકલ આવે છે, હું તો હાલીને જાઉં તમે કહેતા હો, તો કે તો હાલીને જા પછી આવ. વસંતભાઈ આપણે સાયકલ આવતી હતી પણ આપણે જો કહી તો હારા રોજ બતકાવે, આ તો હાલીને જવાનું ટેસ્ટી ટેસ્ટ, હું તો આવ્યો છે 2 વાગે. કાંતિભાઈ કે આટલી વાર એમ નહીં, તમે કોક દી ગયા તો પસ્તવતી છે, જાઓ તો ખબર પડે, ડબ્બામાં છે ને 30 જણા હાથ ગાયલા હોય છે, એમ કઈ નાખવા નથી, હું ગરદી છે તમારી દુકાને છે એમ નહીં, તું સુધી કોક દી જાઓ તડકા ના ખબર પડે, અમારે પગ છે કઈ પૈડા નથી, ધીરે ધીરે આવું હોય ત્રણ વાર તો રોડ ક્રોસ કરવા પડે, કોઈ ફોદા કાઢી નાખે, તમે તો અહીંયા બેઠા હો, તમારું પોસ્ટ કાર્ડ પાછું હાથવીને લઈ જાઉં, જવાબદારી છે બધી એકદમ વ્યવસ્થિત. બધા વયા ગયા એટલે છાને મને નાખી આવ્યું, પેલા તો નતો નાખતો કારણ કે અંદર થી બધા કાઢતા હતા, મને એમ થયું તમારી ટપાલ વેરફાઈ જશે. ઠીક હવે કે શાંતિ રાખે, એ તો એને સાયકલ નહોતી આવતી બધું ખબર. એમાં એક દી કાંતિ શેઠ હવારના પોરમાં બ્રશ કરતા હતા અને રવિવાર જેવો દિવસ, અને આ ધીરુ તન સુવારીમાં નીકળો એના ઘર આગળથી, બે જણાને વાહે બેહેરા હતા અને પોતે એવી જવા દઈએ, એ આ બ્રશ કરતા કરતા જોઈ ગયા કાંતિ શેઠ, નીચે ઉતરીને એક થપાટ માર્યો, સાયકલ જતી લીધી પોતા પાસે રાખી, ધીરુ આવ્યો રોતો હતો, મને કે કાંતિ આ દીધી ઉપાડીને, મેં કીધું કેમ, મને કે કઈ ખબર નથી પણ મારી લીધું સવાલ ના, વસંતભાઈ આવી થપાત મને કોઈ નથી માર્યો, ટાઉનલ ની દિવાલ માં ભટકાતું છું અને સાયકલ જતી લીધી, તમે પોલીસ માં ફરિયાદ કરો કે કાંતિ દબાવે છે ગામમાં ખાને. હું કાંતિભાઈ ને ફોન કર્યો, મેં કાંતિભાઈ શું છે, મને કે બહુ સારો માણસ મોકલો છો, મેં કીધું સાહેબ આવી રીતે મરાય બી, એમ નહી તને મારીશ. કાંતિ ખારો થઈ ગયો, મેં કીધું કેમ, તું પૂછે ને પૂછે ને શું કર્યું, મેં કીધું ધીરુ શું કર્યું એમ પૂછે છે, કેમ કઈ નથી કહ્યું ભાઈ, હું તો મારા ભાઈબંધ ને લઈને સાયકલ માં જતો હતો, એ સિવાય કઈ કહ્યું હોય ને કુળદેવી પોતે કહું છું, એના સામું નથી જોયું બંગલા સામે, બોલો ઉતરી ને તમાચો મારી લીધે, આર્યા ભાઈબંધ પૂછો, આ મૂળિયા જવાબ તો દે, મૂળિયો કે આ બિચારા કઈ નથી કર્યું, મને તો બેહારી ખેંચીને લઈ જતો હતો બિચારો. બોલાવ્યા કાંતિભાઈ, મેં આવી રીતે તમારે એમ નહીં, ખોટા બોલી નો છે, પૂછો નોકરી રાખ્યો તે તને શું કીધું તું, ટપાલ નાખ્યો તે શું કીધું, મને સાયકલ નથી આવી, અને આ તન તન સુવારી મારા ઘર આગળથી નીકળત, કામ ટાણે સાયકલ, એમ એટલે થપાત મારી છે, તમે તમે કેદી કીધું તું મને નોકરી રહ્યો તે, પછી અમે શીખાનો હોય, તમને ખબર છે આજે હું તન સવારી માં શીખવા નીકળો તો મૂળિયા ને ખબર ન પડે એટલે હું બોલ્યો નતો, આપણે શીખવા નીકળે છીએ એમ કઈ તો કોઈ વાંસે બેસે, બોલ હવે બેસી જાય કાંતિ મારી પાછળ, તન તું કઈ મૂકી જાઓ, ટપાલ હોય તો ભેગી લઈ લે બે નાખતા.